મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અને અટાણે એવા ગમો થયા છે. ઓય બાપા, 10:30 થઈ ગયા હવે અને યાર તો મોડું થઈ ગયું, કારણ કે આમ તો આપણે વહેલા ઉઠી ગયા હતા. પણ ચાલો નાસ્તો કરી લે, પછી તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. છોકરા બેસી ગયા છે નાસ્તામાં. જો રોટલી છે, રાયતા, મરચાં અને દૂધ. ચાલો નાસ્તો કરી લે, પછી તમને મળીશું. ચાલો, જો નાસ્તો કરી લીધો છે, હવે આપણે ચાલો થોડું ઘરનું કામ બાકી છે તે કરી લઈએ, પછી આપણે તમને મળીશું. ચાલો આપણે બહારનો બાળાનો વ્યૂ તમને બતાવો. તમે જોઈ શકો છો હમણાં સુરત નારાયણ જો માથે જ આવી ગયા, એટલો તડકો છે. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો આપણે દરરોજ આવતા રહીશું. આવ જો, ગાય બિસ્કિટ ખાય છે. જો ઊંચું મોટું કરે. હા, નીચે આવ્યા. આપણે જે ગાય આવી છે, આપણે બિસ્કિટ આપ્યા ગાયને. શું સામુ જોવે છે? લે આવ, આવ આવ. આવ 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 આવ. ચાલો, જો જમવાનું બની ગયું છે અને જમવામાં શું બન્યું છે ચાલો તમને બતાવીએ. કારણ કે જો આપણે બધું કામ કરતા હતા એટલે મમ્મીએ જમવાનું કર્યું હતું, એટલા માટે ચાલો જમવાનું શું કર્યું ચાલો તમને બતાવીએ. પહેલાં આપણે દાદાને જમવા આપી દઈશું. જમવા આપી દઈશું. બાબા બે જવાલો. બટેકાનું શાક છે, બાજરાના રોટલા. દાદા જમવા બેસી ગયા. ચાલો આપણે રોટલો બની જાય પછી આપણે પણ જમી લઈએ. રાયતા, મરચા લઈ લો. ચાલો આપણે પણ જમી લઈએ. મમ્મીને કામ કરીને નવરા થઈ ગયા છે. ચાલો આપણે ઘડીક આરામ કરી લઈએ, પછી તમને આપણે ઉઠીને મળીશું. ઘડી ટીવી જોઈશું, પછી આપણે ઘડીક આરામ કરી લઈશું, પછી તમને ઉઠીને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ચાલો, જો અટાણે ઢોકળા કરવાના છે એટલે બધું આપણે તૈયાર કરી લઈએ. લાઈવ ઢોકળા, ચાલો કેવી રીતના અમે ઢોકળા કરીએ ચાલો તમે પણ જોજો અને આગળ વિડીયો બન્યા રહેજો. પૂરો વિડીયો આપણું બેટર છે અને ફાઇનલી જો આપણો હાથ આવી ગયો છે એવું લાગે. જો તમે પણ જોઈ શકો છો, આમાં આપણે મકાઈ, ચોખા, મેથી બધું આપણે દળી નાખ્યું હતું. જો મસ્ત હાથ આવી ગયો છે આપણો.
મસ્ત આવી ગયો છે. આપણે જો ચોખા, મેથી ને મકાઈ ત્રણે આપણે દળાવી દીધું અને મસ્ત મિક્સ કરીને ખાટી છાશમાં આપણે પલાળ્યું. અને જો આથો પણ આવી ગયો છે મસ્ત મજાનો, ચાલો આપણે જે આમાં મસાલા એડ કરવાના હોય તે એડ કરી દઈએ. ચાલો પહેલાં આપણે હળદર નાખીશું. હવે તમે જેટલા પીળા તમને ભાવતા એ પ્રમાણે આપણે ઢોકળા કરવાના. હળદર નાખવાની, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. એને પણ સરખી રીતે હલાવી લેવાનું. ચાલો કેટલાને ઢોકળા ભાવે ખાટિયા કોમેન્ટમાં કહેજો. આપણે જો ઓર્ડર ઓછી પડી તો પાછી થોડીક નાખી. અમારી ઘરે તો જો બધાને ભાવે ઢોકળા મકાઈના, દાદાને પણ ભાવે, પપ્પાને, બધું મમ્મીને, મને, ભાઈને, બધાને ભાવે. ચાલો જો આપણે વિડીયો પૂરો જોજો, બહુ મસ્ત ઢોકળા બનવાના છે. અને પછી જો આપણે ઈનો નાખી દઈશું. ઈનો નાખી એટલે પોચારી અને સોફ્ટ. કોઈ સોડા નાખીએ પણ અમે સોડા ન નાખીએ, અમે તો ઈનો જ નાખીએ. ચાલો ઈનો નાખી દઈએ આપણે. જો ઈનો નાખી દઈએ માથે આપણે થોડુંક પાણી નાખીશું. આને ખૂબ હલાવવાનું એટલે મસ્ત મિક્સ થઈ જાય. અને જો મસ્ત આપણો બેટર તૈયાર થઈ ગયો. આથો પણ બહુ સરસ મજાનો આવી ગયો. તમે બપોરે પલાળી ગયો ને તો પણ ચાલે. અમે બપોરે જ પલાળી હતું તો પણ આથો આવી જાય. સાંજ થયેલા આવી જાય ને ત્રણ ચાર કલાકમાં તો આરામથી આવી જાય આથો. સવારે પલાળી દઈએ ને તો બહુ આથો આવી જાય એટલે એ છે ને ફાટી જાય. એટલે બહુ એટલે બહુ વહેલા નહીં પલાળવાનું, એટલે આપણે બપોરે પલાળી દીધું. ચાલો આપણે જે બધા મસાલા એડ કરવા હોય તે કરી દઈએ. આપણે જે ઢોકળીયું પણ કાઢી લીધું, ચાલો તમને બતાવીએ. જો આપણે ઢોકળીયું છે અમારે તીલનું છે ઢોકળીયું, અમુકને સ્ટીલનું હોય. ચાલો ડીશો કાઢી છે બે, કારણ કે હવે વિધતાની હોય એટલા માટે. અને બેટર પણ હવે મસ્ત થઈ ગયું છે. અને આપણે ઢોકળા માથે નાખવા લસણ વાળી ચટણી પણ ખંડાઈ ગઈ છે. હવે પાણી ભરી લેશું. જાળી ઉપર ન આવવું જોઈએ. જો આપણે એટલું પાણી ભરી લેવાનું કારણ કે જાળી ઉપર ન આવવું જોઈએ, જાળી નીચે જ રહેવું જોઈએ. અને પછી આપણે એમાં અડધું લીંબુનું ફાડું નાખશું કારણ કે નીચે હોય ને તળીએ પેલું શું કહેવાય કાળું ન પડી જાય, એટલા માટે લીંબુનો ફાડો આપણે નાખી દઈશું. જો મસ્ત આપણે પાણીના પછી હળદર ગરમ કરવા આપણે મૂકી દઈશું અને લીંબુનો ફાડો ચાલો આપણે નાખી દઈએ. ચાલો જારી આપણે ઉચકાઈ લઈશું. જો લીંબુનો ફાડા આપણે બે કરીને નાખી દીધા. હવે આપણે આપણે જો તેલ ચોપડે દઈશું અમારે પીછી અમારે પીછી હતી પણ તે એના પીછા થોડા તૂટી ગયા છે એટલા માટે. એટલે આપણે આંગળીની મદદથી દેશી ઉપર આંગળીની મદદથી આપણે આ જય શ્રી નામ શું કમાવે ખબર મેસેજ આવે ને એટલે. પહેલાના જમાનામાં ક્યાં પીછી હતી, એ તો હવે આવી પીછી. હવે તો બધા જો પીછી નહોતી એટલે આપણે આંગળી હોય જ તેલ ચોપડી દીધું. તો આપણે ફાઇનલી આપણે ગરમ જો થવા માંડ્યું છે, ઉકળ ઉકળી ગયું છે. હવે આપણે બેટર ડીશમાં નાખી દઈશું. ચાલો જો આપણે બેટર નાખી દઈએ. જય માતાજી. બધા એવું કહે કે આપણે ઢોકળા કરવાના હોય ને એટલે કોઈને કહેવાનું નહીં એવું બધા કહે, કે સારા ન બને.
આપણે બે પ્લેટ ભરી દઈશું. થોડી થોડી ખાંડેલી ચટણી ઉપરથી નાખી દઈશું. પછી આપણે ચડવા મૂકી દઈશું. મસ્ત આપણે ખાંડે ચટણી નાખી દીધું છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે મૂકી દઈશું. ચાર આવડે બીજી પ્લેટ મૂકી દઈએ. ચાલો મૂકી દીધું છે, ચાલો ઢાંકી દઈએ. આપણે ચાલો આપણે ચડવા દઈશું. લઈ થઈ ગયા છે કે નહીં જો થોડા આપણે ચાકુ ઉટાડી દઈએ. થોડા કેવા બાકી છે, હમણાં જ આપણે થઈ જશે. ચાલો કડીકર આપણે ચડવા દઈશું. ઢોકળા બની ગયા છે અને આપણે બહાર કાઢી લઈએ. મલ્ટી પ્લેટ આપણે આ પ્લેટ કાઢી લેશું. મસ્ત આપણા ઢોકળા બની ગયા છે. થોડીક વાર આપણે ઠરવા દઈશું, પછી આપણે ચાકા હોય મસ્ત આપણે ઢોકળા કરી લઈશું. મસ્ત ચચો થઈ ગયા છે. ચાલો ઘડીકર ઠરવા દેશે. ઢેકલી પાડી લીધી છે આપણે, ચાલો કાઢી લઈએ. વાવ, બહુ મસ્ત બન્યા છો. બહુ સરસ મજાના બન્યા છે લાઈવ ઢોકળા. ચાલો આપણે કાઢી લઈશું. વાવ, મસ્ત પચ્ચા પચ્ચા બન્યા છે. ચાલો આપણે આમાં કાઢી લઈશું. મસ્ત બની ગયા છે. આપણે જો બીજો ઘઉંનો કરવા મૂકી દીધો છે, તમે જોઈ શકો છો. ચાલો ઢાંકી દઈએ. અને જે ઓલા બન્યા હતા તે બહુ સરસ મજાના બન્યા છે.
ચાલો ચડી જાય, પછી આપણે ખાઈ લેશું. બધા આવી જાય ઘરે પછી. થઈ ગયા છે કે નહીં? ચાલો જો, જરીક જરીક બાકી છે. બહાર કાઢી લીધા છે અને જો વરાળો વરાળ નાખે છે. હવે ઘડીક વાર આપણે ઠરવા દઈશું, પછી આપણે કાઢી લઈશું. ચાલો ઘડીક વાર આપણે ઠરવા દઈશું. મસ્ત ટેપલી પાડી લીધી છે, ચાલો આપણે બહાર કાઢી લઈએ. હવે જો આપણા ઢોકળા બની ગયા છે, ચાલો તમે બતાવીએ. જો મસ્ત બની ગયા છે, આપણે ટાંકી દઈએ. વેલા જો 7 વાગે ત્યાં બનાવી નાખ્યા. ચાલો આપણે દીવાબત્તી કરી નાખશું. હવે તેમાં પપ્પા આવી જાય પછી આપણે જમવા બેસી જશે. ચાલો આપણે દીવાબત્તી કરી નાખીએ. દીવાબત્તી પણ મસ્ત થઈ ગયા છે આપણે. જય ખડિયારમાં, જય મામો, જય કૃષ્ણ ભગવાન, જય સોનલમાં. ચાલો દીવાબત્તી થઈ ગયા છે. અમારા પપ્પા આવે પછી આપણે જમી લઈએ. આપણે ઘર બહાર બેસશું. ચાલો બહાર આપણે બહાર જઈએ છીએ. બહાર જો મારા માસી નો ફોન ચાલુ છે એટલે આપણે હાલો બે બેન નો વાત ચાલુ એટલે આપણે ટીવી જોવા મળીએ, ગીત સાંભળીએ. ચાલો આજ તો આપણે લાઈવ ઢોકળા બનાવીએ છીએ, પણ પૂરો વિડીયો જોઈએ, બહુ મસ્ત છે. ચાલો ટીવી પણ ચાલુ થાય છે. ચાલો ઘડીક આપણે ટીવી જોઈ લઈએ, પછી તમને મળી આપણે સોંગ સાંભળવાનું છે. એટલે બીસ બોક્સ તો બપોરે જોઈ લીધું, બપોરે જોતો દાદા લાઈટ હોય ગણ જોવું જોઈએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જમવા બેસી ગયા છે. ઢોકળા ખાવજો, કેવા લાગ્યા? આપણે જે જમવા બેસી ગયા છે એના જમવામાં લાવી ઢોકળા છે, તમને ખબર જ છે. જોઈ લો ઢોકળા ને ચટણી તેલ. ચાલો જમી લે, જમ્યા પછી આપણે તમને મળીશું.